જયરાજસિંહજી, જે રીતે રામ મંદિર બની રહ્યું છે, વર્ષોનો એક સંઘર્ષ પણ રહ્યો છે, સાથે સાથે દિગ્વિજયસિંહને બધા કહ્યું કે ભાઈ આનો મુહૂર્ત બરોબર ઠીક નથી એ પણ છે, સાથે સાથે આમંત્રણની પણ એક વાત સામે આવી રહી છે. ઈશુદાનભાઈ, જે આમંત્રણની જે વાત આવે છે એમાં આખી એક દિશા જુદી છે, બહુ સમજવા જેવું. આ પાત્રે ભેદરેખા છે, સમજવાનો મુદ્દો છે કે જે આમંત્રણમાં અહીંયાથી કોરોનાના નામે કહેવામાં આવે છે, મારા પરમ મિત્ર રાજુભાઈ એક તો હમણાં મસ્ત રીતે મીઠી મીઠી ડાઈ ડાઈ કેટલી સરસ વાતો કરતા હતા. આ એ જ લોકો છે જ્યારે વિપક્ષમાં હતા અને સત્તા લીવી હતી એટલે કેટલું બધું ઝેર પ્રસરાવતા હતા, અને અત્યારે મસ્ત ડાઈ ડાઈ મીઠી મીઠી વાતો કરે છે અને બધી ડાપણની ડાળ એમને સત્તામાં આવે એટલે ફૂટે છે. છતાંય આનંદની વાત છે, છતાંય જો રાષ્ટ્રવાદની વાત કરવામાં આવે, છતાંય જો ધર્મની વાત કરવામાં આવે, તો એની સામે ક્યારેય કોઈને વાંધો જ ના હોઈ શકે. કારણ અમને વાંધો ક્યાં છે, અમને ધર્મ અને રાજનીતિનું જે મિશ્રણ કરો છો એની સામે અમને ચોક્કસ વાંધો છે. પહેલાં આમંત્રણની વાત કરું, આખો આમંત્રણમાં એક પક્ષથી ફરિયાદો ઉઠે છે કે જેમને આ આંદોલનની અંદર ભાગ ભજવ્યો છે. બહુ સુસ્પષ્ટ છે, કોઈ એક વ્યક્તિએ કહ્યું એટલે નહીં ઈશુદાનભાઈ, બહુ સુસ્પષ્ટ છે ને, એનો ઇતિહાસ સાક્ષી છે કે આખા આંદોલનમાં સૌથી પહેલા તો એના 1983થી એની મુવમેન્ટ શરૂ થઈ. આમ તો આંદોલન તો 1800 સાલથી ચાલતું આવ્યું છે અને ઇતિહાસમાં પડીશું તો બહુ લાંબો સમય, 4-5 કલાક જોઈએ ચર્ચા માટે, એની તૈયારી છે પણ અત્યારે એનો સમય નથી. આખી વાત એ છે કે જેમને ક્યાંય વાંધો છે તો સૌથી પહેલા તો રથ લઈ યાત્રા લઈ નીકળ્યા હતા લાલકૃષ્ણ અડવાણી, તો એમની પાર્ટીના નેતા છે ને, સિનિયર નેતા છે. અમે તો કહેતા જ નથી કે એમને બોલાવો અને કેમ ના બોલાય, ને અમારો તો મુદ્દો જ નથી, આમની એક સાઈડનો મુદ્દો છે. પણ હકીકતમાં અસલી જે શ્રીફળ, સાચા શ્રીફળો હોય છે ને, એ પાયામાં વધેરાઈ જતા હોય છે. ક્યારે અસલી શ્રીફળ ક્યારે શોકેશમાં મુકાતા નથી, એ તો પાયામાં વધેરાઈ જાય. નકલી શ્રીફળો સરસ હીરા મોતી ટાંકી અને શોકેશમાં મુકાયા પછી લોકોના દીવાન ખંડ શોભાવતા હોય છે. આટલી વાત સમજી લેવાની જરૂર છે. આપણે જેમ રેસ્ટોરન્ટમાં જઈએ છીએ તો લીંબુનું પાણી આવે નકલી, એ તમારે શરૂઆતમાં આપવામાં આવે અને પછી હાથ ધોવા માટે અસલી લીંબુનું પાણી આવે, એવી સ્થિતિ છે આ દેશની. આખા ધર્મની સાથે સમિશ્રણ કરે છે એની સામે વાંધો છે. એક વાત મને થોડી ટચ કરે છે કે જે લોકો, ઘણા લોકો આંદોલન સાચું હતું ખોટું હતું એમાં નથી પડતા, કોનો પક્ષ સાચો હતો કેમ હતો એમાં નથી પડતા, કારણ કે હવે સુપ્રીમ કોર્ટે એનો ચુકાદો આપી દીધો છે. હું આપણા માધ્યમથી વી ટીવીના દર્શકોને બહુ સ્પષ્ટ કહું કે જે દિવસથી આ આંદોલન શરૂ થયું હતું ત્યારથી હંમેશા કોંગ્રેસ પક્ષનું એક ફિક્સ સ્ટેન્ડ રહ્યું હતું, જે પહેલા પણ હતું, આજે પણ છે અને કાલે પણ રહેશે, કે આ મામલો જ્યારે કોર્ટમાં છે, સબજ્યુડિસ છે, ત્યારે સુપ્રીમ કોર્ટ જે કંઈ નિર્ણય કરે એ તમામ આ રાષ્ટ્રને માન્ય હોવો જોઈએ. એ વખતે આ લોકોને માન્ય નહોતો, એ વખતે આમ લોકોને માન્ય નહોતો, પાછો માન્ય હોત, જો માન્ય હોત તો આજે 20-25 હજાર કરતા વધુ લોકોનું લોહી રેડાયું છે ત્યાં. ઘણા બધાના હાથ લોહીથી રંગાયેલા છે આ આંદોલનની અંદર, ઘણા નવલોહિયા યુવાનોના હાથ રંગાયેલા છે. એમના કોઈક પરિવારના સદસ્યને જો ક્યાંક એકાદ પ્રતિકાત્મક રૂપે પણ આમંત્રણ અપાયું હોત તો આનંદ થાત. સૌથી અગત્યની બાબત એ છે, કારણ કે કોઈ પણ આંદોલન હોય તો એના શહીદોની યાદી જુદી હોય છે અને એના લાભાર્થીઓ જુદા હોય છે. કોઈ પણ આંદોલન, દુનિયાનું કોઈ પણ આંદોલન જોઈ લો, ક્રાંતિ જોઈ લો, એની મુવમેન્ટ જોઈ લો, એજિટેશન જોઈ લો, તો એમાં ભાગ લેનારાના શહીદોની યાદી જુદી હોય અને લાભાર્થીઓ જુદા હોય છે. રાજીવ ગાંધી વખતે તાળા ખોલ્યા, આ ઇતિહાસ સાક્ષી છે, સુપ્રીમ કોર્ટમાં માન્ય, નામદાર કોર્ટમાં પણ માન્ય છે. 89માં એનો શિલાન્યાસ થયો છે, આ પણ ઇતિહાસ સાક્ષી છે. 2010માં હાઈકોર્ટ ઉત્તર અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો આવ્યો, એ પણ દુનિયા સાક્ષી છે. મામલો પાછો સુપ્રીમ કોર્ટમાં ગયો અને સુપ્રીમ કોર્ટમાં આવ્યો. આ એક ભારતીય જનતા પાર્ટી છે, જો એમને રામ મંદિર માટે જસ લેવાનો હોત, કારણ કે રામ છે એ આસ્થાનો વિષય છે અને આસ્થાનો જે વિષય હોય એ 100 કરોડ હિન્દુઓના આરાધ્ય દેવ છે રામ. રામ એ દર્શન માટે છે,
દુઃખ ત્યાં થાય છે કે અમને પ્રદર્શનનો વિષય બનાવી દીધો છે. રામ દર્શનનો વિષય છે. હરિયાણવી બાપુ સાહેબ, અમને પ્રદર્શનનો વિષય બનાવ્યો છે ત્યાં અમને દુઃખ છે. અમારી વાત અમારે ત્યાં કહેવી છે કે અત્યારે સત્તામાં બેઠા છો ત્યારે ડાપણની દાંત ક્યાંથી ફૂટી તમને? તમે તો ક્યારેક તમારા કાર્યાલય 1500 કરોડ ના બની ગયા હજુ પણ 5 તારીખ સુધી. એટલે 5 તારીખે જયારે શિલાન્યાસ થાય ત્યાં સુધી હજુ તો રામલલ્લા તંબુમાં છે, તંબુમાં છે. આટલા વર્ષોથી તમારા 1500 કરોડ ના કાર્યાલયો બની ગયા. તમારે જો એનો જસ્ટ લેવો તો લઈ શકતા હતા. તમારે પાર્લામેન્ટમાં કાયદો બનાવવાના હતા. તમે તો પહેલા કહેતા હતા, તમે જયારે પણ ઈટો માગી ત્યારે તમારું મંદિર નહોતું બનાવવું, સરકાર બનાવી હતી તમારે, સરકાર બનાવી હતી. અને મંદિર તો હજુ તો બનતા બનશે, બનવાનું જ છે, આનંદ છે, પણ મંદિર તો બનતા બનશે. મંદિરના નામે આ ત્રીજી વાર સરકાર બની ગઈ છે, બહુ સ્પષ્ટ વાત છે. એટલે જ્યારે જ્યારે પણ આ વિષય આવે છે ત્યારે હવે ડાક્ટર તમારા મંદિરમાં જસ્ટ લેવાનો તમારે તક હતી. અમે ત્યારે પણ વિપક્ષો હતા, કહેતા હતા કે તમે મંદિરના નામે મત માગ્યા, તમે આમ કર્યું, તમે તમે ઈટો માગી, પણ ઈટોની પાછળ તમારે સીટો માગવાની હતી. તમારે જોઈતી હતી સીટો સાહેબ, એમને ઈટો નહોતી જોઈતી. એમને 370 ઈટો આપો અને ફલાણો આપો, એની પાછળ એમને સીટો જોઈતી હતી, એ એમને મળી ગઈ છે. એ ધારી હોત એ ત્રિપલ તલાકમાં બાપુ અધ્યાદેશ લાવી શકે. ત્રિપલ તલાકમાં વટહુકમ બહાર પણ અધ્યાદેશ લાવ્યા છે, ઓર્ડિનન્સ એક્ટ બનાવી, બાય એક્ટ, પાછું જીઆર નહીં, બાય એક્ટ. મેડિકલની એક્ઝામ છે નીટ, એના માટે બાય એક્ટ કાયદો કર્યો. એસસી એસટી ઓબીસી વોટ બેંકની ચિંતા માટે કેમ વટહુકમ લાવ્યા ભાઈ? કારણ કે ત્યાં મતોનું ગણિત હતું. એમને જસ્ટ લેવાની તક હતી. અમે વિપક્ષમાં હતા છતાં પણ કહેતા હતા કે અમે તારે તમે સુપ્રીમ કોર્ટના તમને જજમેન્ટ તમને માન્ય નહોતા. એમની તો સ્કીમો જુઓ. એક વખત રામ સેતુ નામે ચલાવ્યું ત્યાં શિલારોપણ મને યાદ છે, વાજપેયીજી વખતે એ ત્યાં સ્વીકાર કરે, જાતે વડાપ્રધાનના પ્રતિનિધિ જાય એમ મિનિસ્ટ્રી કાઉન્સિલમાંથી અને ત્યાં સ્વીકારવામાં આવે. પછી ક્યાંક મ્યુઝિયમની વાત ચલાવવામાં આવે. અરે ભાઈ, મીણના તો તુષાદ મ્યુઝિયમમાં મોદી સાહેબનું કૂતરું શોભે, રામ મીણના ના હોય. રામલલ્લા તો રામલલ્લા જ છે. ઈશુદાનભાઈ, તમે જે વાત કરતા તે વાત મને બહુ ગમી. મેં અગાઉ મારા શરૂઆતમાં મેં કહ્યું છે કે ધર્મ એ તો જીવન જીવવાની રીત છે બાપુ. ધર્મ છે ને તો ગુણોનો સમૂહ છે. સંતો, મહંતો, સાધુઓ આ એના બ્રાન્ડ એમ્બેસેડર છે. એટલે જીવન કેવી રીતે જીવવું એ ખૂબ અગત્યનું છે. પરંતુ રાજકારણને જ્યારે તમે એના ધર્મને જ્યારે રાજકારણમાં સમ્મિશ્રણ કરીને એનો હથિયાર તરીકે ઉપયોગ કરો એ ખૂબ જ નુકસાનકારક છે દુનિયાના કોઈ પણ દેશને. હું તમને કહું, દુનિયાની અંદર, આખી દુનિયાની અંદર જેટલા લોકશાહી દેશો છે એ લોકશાહી દેશોમાં, જ્યાં સરમુખતરશાહી છે ત્યાં તો ઇસ્યુ જ નથી, પણ જ્યાં લોકશાહી દેશો છે એમાં સૌથી વધુ આજે પણ ખ્રિસ્તી એટલે કે ક્રિશ્ચિયન કન્ટ્રીઝ છે. ક્રિશ્ચિયન કન્ટ્રીઝમાં ક્યાંય પણ આજે ઈસુ ખ્રિસ્તના નામે, જીસસ ક્રાઇસ્ટના નામે ક્યાંય મત મંગાતા નથી, એક પણ દેશમાં નહીં. વાહ. એના પછી બીજા નંબરે મુસ્લિમ દેશો આવે છે. ઈસુદાનભાઈ, એક પણ મુસ્લિમ દેશમાં ક્યાંય અલ્લાહના નામે કે મોહમ્મદ પૈગંબર સાહેબના નામે ક્યાંય મત મંગાતા નથી. સમજો, શીખ ધર્મ છે, ક્યાંય ગુરુ નાનકના નામે મત મંગાતા નથી. અને હિન્દુ ધર્મમાં, એ નેપાળ હોય કે હિન્દુસ્તાન હોય, ત્યાં પણ એકમાત્ર ભારતીય જનતા પાર્ટી સિવાય એક પણ રાજકીય પાર્ટીએ ક્યારેય ભગવાનના નામે મત માગ્યા નથી. તમે જો સતયુગમાં રાજા હરિશ્ચંદ્ર તારામતી, ત્રેતાયુગમાં રામ, ભગવાન દશરથથી લઈને ભગવાન રામ, એના પછી તમે દ્વાપર યુગમાં જાઓ ભગવાન કૃષ્ણ આવે, કળિયુગમાં જાઓ તો એ અસંખ્ય આયા, હુણો, કુશાણો, પિરંગીઓ, એના પછી પારસીઓ, એના પછી મોગલો, અંગ્રેજો, આટલા બધા વર્ષો સુધી રાજ કર્યા. ક્યારે જો મોગલોએ શાસન કર્યું ત્યારે ક્યારે હિન્દુ ખતરામાં નહોતો, નહોતો સતયુગમાં, નહોતો ત્રેતાયુગમાં, ના તો દ્વાપરયુગમાં કે કલિયુગમાં, ક્યારે હિન્દુ ક્યારેય ખતરામાં નહોતો. સમજો, એના પછી અંગ્રેજો આવ્યા, અંગ્રેજોના શાસનમાં પણ નહોતો, 500 વર્ષ રાજપૂતે શાસન કર્યું, રાજપૂતોએ ત્યારે પણ નહોતો. આ ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો પછી જ હિન્દુ ખતરામાં આવ્યો છે, ત્યાં સુધી ક્યારેય કોઈ ખતરામાં આવ્યો જ નથી. પણ છતાંય આમની ભારતીય જનતા પાર્ટીએ
જે વાત લઈને નીકળ્યા ને બાકીના લોકોને જે આખા રાષ્ટ્રને ધ્રુવીકરણ કર્યું, જે કામ અંગ્રેજોએ કર્યું હતું, ડિવાઈડ એન્ડ રૂલ, આ દેશના બે ભાગલા પાડો, સમાજને બે ભાગમાં વહેંચો, જે કામ પાકિસ્તાને હાલ કરવું છે એ કામ અત્યારે જે લોકો કરી રહ્યા છે એ હવે આરાધ્ય દેવ બની નીકળ્યા છે, એમને હવે આરાધ્ય દેવ કરી અને સુશાસન. તમે વિચાર તો કરો કે જેમના કન્ટેનર રોમે રોમમાં રામ છે, હું મોરારી બાપુ નું વ્યક્તિગત કોઈ એમની અહીંયા વકીલાત કરવા નથી આવ્યો, મને દુઃખ છે આજે એ વાતનું, એટલા માટે કે જેમને જિંદગી રામ 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 રામ, અને રામ શું છે, રામ રામે તો જે કર્યું છે ને એ તમારે જીવનમાં કરવાનું છે, રામાયણમાં જે કરવામાં આવ્યું છે ને એ કરવાનું છે, ગીતા અને મહાભારતમાં કહેવાયું છે એ કરવું છે, પણ રામે તો જે કર્યું છે બાપુએ અસ્તિત્વ ઉપર છોડેલું છે, બાપુ અસ્તિત્વ ઉપર. પણ મારી વાત એ છે કે કેટલાક લોકોને એવું હોય કે અમે આવી ગયા, કોક રહી ગયા, તો આ તો બહુ બ્રહ્માનંદ નિજાનંદ વાળો વ્યક્તિ છે, એ નિજાનંદ હોય એટલે આવ્યા ના આવ્યા બાકીના બૂમો પાડે છે તો બધા રાજકીય પાર્ટી વાળા બોલે છે, મોરારી બાપુ ક્યારે કહ્યું નથી, ઓકે, મોરારી બાપુ ક્યારે નથી કહ્યું, ઠીક છે, કે મને બોલાવે ના બોલાવે, પણ મારી વાત એ છે જે રહી ગયા છે અને એમાં ખાસ કરી, અને જો કોઈ કોંગ્રેસ વાળા આમાં ક્યારેય કોઈ આને બોલાવે આને ના બોલાવે અમે પડ્યા જ નથી, આ જે પડ્યા છે બધું એ પક્ષે છે, ઉમા ભારતીનો વાંધો હોય બિલકુલ, સુબ્રમણ્ય સ્વામીને વાંધો છે કે અડવાણીજીને વાંધો છે કે ઉમા ભારતીને વાંધો છે, આ બધા એ રાજુભાઈના પક્ષવાળા છે કે જેમને કઈ વાંધો છે, ઠીક છે, કોંગ્રેસનો તો ઇશ્યુ જ નથી, વાત સમજો, એટલે અમે રામને વધાવવા વાળા છીએ, વટાવવા વાળા નહીં, એટલે જે વટાવવા વાળા છે ને એમને મંદિરથી આનંદ છે. યસ.